સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પતંગ ઉત્સવના દિવસે 25,000થી વધુ પ્રવાસીઓ ઉમટ્યા. શનિ રવિની કે જાહેર રજા ન હોવા છતાં પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર પટેલની પ્રતિમા અને અન્ય પ્રોજેક્ટ જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. એ બતાવે છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓની પહેલી પસંદ છે. પોતાના પરિવાર સાથે ફેમિલી સાથે મોટી સંખ્યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવતા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. શનિ રવિની રજામાં 50,000થી વધુ પ્રવાસીઓ ઉમટતા હોય છે તો આડે દિવસે પણ 25,000થી 30,000 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 25,000થી વધુ પ્રવાસીઓ હતા. ખાસ કરીને બસોમાં આવવા જવા માટે પ્રવાસીઓની લાંબી લાંબી કતારો સ્ટેચ્યુ ઓફ પરિસરમાં ટિકિટ લઈને અંદર જવા માટે લાંબી લાંબી થતા જોવા મળી હતી. દીપક જગતાપ, ZS TV, રાજપીપળા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે પતંગોત્સવ ઉજવાઈ રહ્યો છે. એનાથી આપણા દેશનું ગૌરવ પણ વધી રહ્યું છે અને એના દ્વારા અહીંના લોકોને પણ પતંગોત્સવ દ્વારા જ્યારે વિદેશના લોકો અહીંયા આવે ત્યારે રોજગારીના પ્રશ્નો હોય તો એવા પ્રશ્નોને પણ એક નિરાકરણ આવે એ માટેના સતત ને સતત પ્રયાસો થઈ રહ્યા છે. અને આ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક ડ્રીમ સ્વપ્નનું છે અને આ ધરતી, નર્મદા જિલ્લાની આ ધરતી એમના માટે ખૂબ જ રીતે સૌથી વધારે જો એમને કોઈક ગમતું હોય તો આ નર્મદા જિલ્લાનું આ કેવડિયા સ્થિત, એટલે કહેવાય કે આ એમનું ડ્રીમલેન્ડ છે. અને એને જ્યારે એમણે ઉજાગર કરવા માટે દેશ અને દુનિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જે રીતે એમણે પ્રાધાન્ય આપ્યું છે એ જોતાં એવું લાગે છે કે વિકાસની આ હરણફાળમાં આ નર્મદા જિલ્લો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખરેખર આજના પતંગોત્સવના દિવસે વિકાસની હરણફાળમાં આકાશને આંબી જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આપણે હમણાં જ 2022ના અંતમાં એક સરસ મજાનો પવન દિલ્હીથી ફૂંકાયો, એને વેગ આપ્યો આપણા ભૂપેન્દ્રભાઈ સાહેબની સરકારે. અને પછી તો જે પતંગ ચૈગા કે ચૈગા કે ચૈગા સાહેબ લોકો કહેતા હતા, કેટલા 56ની છાતી જુએ તેના બોલો તો ખરા, 156ની છાતી હે. એ પવન અનુકૂળ ન હોય તો ન બને. તો પતંગ આપણને શીખવે છે કે જે દિશામાં પવન હોય પતંગને અનુકૂળ, એ પવનને અનુકૂળ પતંગ ચાલે. રાજ્ય સરકારની સાથે આવા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવના કાર્યક્રમ પ્રારંભ થઈ ચૂક્યા છે. અમદાવાદ ને બરોડામાં પણ ગઈકાલથી પ્રારંભ થઈ ચૂક્યા છે. લોકો ખૂબ ઉત્સાહ ઉમંગથી આ તહેવારને ઉજવી રહ્યા છે. અને સાથે સાથે અમે માનીએ છીએ કે પતંગ જેટલી આકાશમાં ઉડે છે એ રીતે ગુજરાતનો અને દેશનો ઝડપથી વિકાસ થાય. ભૂતકાળમાં તો જેટલા પતંગો કાપવાના હતા એ પેચ મારીને કપાયા, પણ હવે વિકાસના કામમાં વધારે અમારે ધ્યાન આપવાનું છે. ઉત્સવ, પતંગ ઉત્સવની સાથે મારી એ જ અપીલ છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ખૂબ વિકાસને પ્રાધાન્ય આપે છે. જેટલા પતંગો કપાવાના હતા એની સમયની સાથે કપાઈ ગયા. હવે આપણે વિકાસમાં વિશેષ પતંગને ખૂબ જેટલી આકાશમાં ઉડે છે એની ગતિ વિકાસ પણ ખૂબ ઝડપથી કરીએ, એ જ આજના પ્રસંગે મારી અપીલ છે. અને આ કાર્યક્રમને ખૂબ હું સફળ ગણાવું છું. અને જિલ્લા વહીવટીતંત્ર, આજે આપણે જ્યાં ઉભા છીએ એ નર્મદા જિલ્લાના એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં, જ્યાં આજે વિશ્વનો અને દેશનો પતંગોત્સવ અહીંયા ઉજવાઈ રહ્યો છે. સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજે આ પતંગોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. એમાં વિદેશના લગભગ 18 જેટલા પતંગબાજોએ ભાગ લીધો છે અને દેશ અને રાજ્યના 86 જેટલા પતંગબાજોએ, આમ લગભગ 100થી વધુ પતંગબાજોએ ભાગ લીધો છે. અને આ વિશ્વનો સૌથી ઊંચી પ્રતિમા જે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે ત્યાં આ પતંગોત્સવના માધ્યમથી પતંગની જેમ ઊંચે ઉડો અને વિકાસ કરો એ વાત આજે સાંસદ મનસુખભાઈ અને દર્શનાબેને જણાવી છે. અને અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ પતંગોત્સવને માણી રહ્યા છે. અહીંયા દેશ વિદેશના સરસ મજાના પતંગો આકાશમાં ઉડી રહ્યા છે. દીપક જગતાપ, એકતા નગર. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે
સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે, જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ, જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જીભને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનું દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ બગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું, શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે. પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.